નસવાડી તાલુકાના જૂના તણખલા ગામે અંદાજિત 2 કરોડ ને ખર્ચે બનેલ હાટ બજાર ને 1.5 વર્ષ વીતી ગયા છતાં હજુ સુધી શરૂ કરવામાં આવ્યો નથી। ત્યારે હાટ બજાર માટે સરકાર દ્વારા વાપરવામાં આવેલા પૈસા જાણે પાણીમાં જ ગયા હોય તેવું લાગી રહ્યું છે। અંતરિયાળ વિસ્તારના લોકોને રોજગારી અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ એક જ જગ્યાએ મળી રહે તે માટે સરકાર અનેક જગ્યાએ હાટ બજારો બનાવી રહી છે। આ હાટ બજારો બનાવવામાં કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આવું જ એક હાટ બજાર નસવાડી તાલુકાના તણખલા ગામે તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ તંત્રની બેદરકારીને કારણે આજે આ હાટ બજાર બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકોને એક જ જગ્યાએથી ધંધા રોજગાર મળી રહે તે માટે સરકાર દ્વારા હાટ બજારોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે નસવાડી તાલુકાના તણખલા ગામે ₹2 કરોડને ખર્ચે હાટ બજાર તૈયાર કરવામાં આવ્યું છે અને આ હાટ બજારમાં શેડ અને દુકાનો પણ બનાવવામાં આવી છે, પરંતુ આજે હાટ બજાર તંત્રને પાપે સુરક્ષિત નથી રહ્યું। અહીં બનાવવામાં આવેલા શેડના પતરા ગાયબ થઈ ગયા છે, ત્યારે આજે ઉજ્જડ બનેલા હાટ બજાર જલ્દી ચાલુ થાય તેવી અહીંના લોકો માંગ કરી રહ્યા છે। અત્રે પણ ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા હાટ બનાવી ગ્રામ પંચાયતને સુપ્રત કરી દેવામાં આવ્યું છે, પરંતુ કયા કારણોસર આ હાટ બજાર શરૂ કરવામાં નથી આવી રહ્યું સવાલ ગામ લોકોને સતાવી રહ્યો છે। એવું નથી કે આ વિસ્તારના વિકાસની ચિંતા ગામ લોકોને નથી, અહીંના લોકોએ આ બાબતે તંત્રને વારંવાર જાણ પણ કરી છે। તાલુકા પંચાયતના સદસ્યએ પણ તણખલા ગામના સરપંચને રજૂઆત કરી છે, પરંતુ આજે 1.5 વર્ષ થવા છતાં હાટ બજારનો કોઈ ઉકેલ આવ્યો નથી। હાટ બજારનું આયોજન થતાં ગામ લોકો અને આ વિસ્તારમાં અનેરી ખુશીનો માહોલ છવાયો હતો। લોકોને ધંધા રોજગાર મળી રહે એવી આશા પણ બંધાઈ હતી, પરંતુ આ બધી જ આશાઓ ઠગારી નીવડી હતી। અહીંના આદિવાસી યુવાનોનું પણ કહેવું છે કે જો હાટ બજાર ચાલુ કરવામાં આવે તો અમારે રોજીરોટી કમાવવા માટે બહાર જવું ન પડે અને રોજગારી અમારા જ વિસ્તારમાં મળી રહે। ત્યારે હવે અહીંના લોકો આ હાટ બજાર જલ્દીથી શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે। આ બાબતે જ્યારે તાલુકા વિકાસ અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે આ અંગે મેં પણ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે, સાથે જ તેમણે વહેલી તકે આ હાટ બજાર શરૂ કરવામાં આવશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી। ત્યારે 1.5 વર્ષ પહેલા બનેલા હાટ બજારને ક્યારે શરૂ કરાશે તેની ગામ લોકો રાહ જોઈ રહ્યા છે। અહીંયા આ હાટ બજાર માટે 2 કરોડ રૂપિયા જેટલા સરકારે વાપર્યા છે, અહીંયા દરેક જાતની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે, છતાં બી હાટ બજાર ચાલુ નથી થયું। તો અમારી એવી માંગ છે કે ભાઈ અહીંયા આદિવાસી વિસ્તારની અંદર લોકોને લાભ મળે અને સરકારના પૈસા એને ના જાય એવું અમને લાગી રહ્યું છે, એટલા માટે આ હાટ બજાર જેમ બને તેમ જલ્દી ચાલુ થાય એવી અમારી માંગણી છે। મારા મસ્ત વિસ્તારની અંદર સરકારશ્રીના ગ્રાન્ટમાંથી આ હાટ બજાર મંજૂર થયેલી છે અને હાટ બજાર પૂર્ણ પણ થઈ શકેલી છે અને અહીંયા 176 ઓટલાઓ આવેલા છે અને 16 દુકાનો આવેલી છે અને પશુઓના પીવા માટે પાણીના અવાડા પણ બનાવેલા છે અને આ હજુ સુધી આ હાટ બજાર શરૂ થયેલી નથી અને તાત્કાલિક આ હાટ બજાર શરૂ થાય એવી મારી આ મસ્ત વિસ્તાર અને મારા આદિવાસી ભાઈઓ રોજગારી મેળવે તે માટે હાટ બજાર તાત્કાલિક શરૂ થાય એવી મારી માંગ છે। સાકર તણખલા ગામે હાલમાં બંધ પડેલો હાટ બજાર શરૂ કરવા માટે યોગ્ય પગલાં લેવા સરપંચ અને તલાટી કે મંત્રીશ્રીને સૂચના આપેલી છે રૂબરૂમાં, અને વરસાદ અને વાવાઝોડામાં જે થોડું ઘણું નુકસાન થયેલું છે ઢાંચાને એની મરામત માટે પણ આરોગ્ય પંચાયત સાથે પરામર્શ કરેલ છે। દિનેશ ગોર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ નસવાડી।